એક ગામડા ગામની અંદર બે પરમ મિત્ર, પરમ મિત્ર કેને કહેવાય? પરમ મિત્ર એને કહેવાય કે જેને દિવસની અંદર એક વાર તો ભેગું થવું જ પડે, આને પરમ મિત્ર કહેવાય. ભેગા ન થાય ત્યાં સુધી હાલે નહીં. હવે એક જે મિત્ર હતો એ ભગવાન જેમ ધાર્યું હોય એમ થાય એમ માને, અને બીજો મિત્ર એમ માને આપણે કરી એમ થાય. એટલે આ બંને મિત્ર જેને આસ્તિક અને નાસ્તિક જ કહેવામાં આવે એવા બે મિત્ર, એકનું નામ રામસંગ ને એકનું નામ રૂપસંગ, આવા બે મિત્ર એક દિવસ ઘરેથી ફરવા માટે નીકળ્યા. હવે એક ઝાડની અંદર ખરો બપોર થઈ ગયેલો એટલે ઝાડની સાયે આ બે મિત્ર થાક ખાવા પોરો ખાવા બેઠા. સાથે ભાત લાવેલા એટલે ભાત જેમાં તડકો ગાળવા માટે એક વડલાનું ઝાડ, અને એ ઝાડની નીચે આ બંને મિત્રો સૂતા. પણ જે ભગવાનને માનતો હતો, ભગવાનની જેને ભરોસો હતો, એવો મિત્ર જાગતો જાગતો વિચાર કરતો, અને પેલો જે નાસ્તિક મિત્ર હતો એ તો શાંતિથી સૂઈ ગયો. કારણ કે એને તો ખાવાનું હોય એટલે પછી કાંઈ જરૂર નહીં. પણ ઓલો મિત્ર જે હતો એ પેલો એ વિચાર કરતો કે ભગવાને કેટલી દયા કરી છે આપણા ઉપર કે ઝાડ બનાવ્યા, એ ઝાડના સાંય તમે 5 મિનિટ બેહો એટલે તમારો થાક બધો ઓગળી જાય. ભગવાનની મરજી કેવી હોય કે આ પાંદડું જો હલાવવું હોય તો ભગવાનની મરજી હોય તો હલે, નતર વડનું પાંદડું પણ હલે નહીં. આવો વિચાર કરતો તો એટલી વારમાં એક વડનું પાંદ નીચે પડ્યું. પાંદ નીચે પડ્યું એટલે પેલો મિત્ર તો સડપ દઈને ઊભો થઈ ગયો, જોવા લાગ્યો કે ઓહો ભગવાન, તારી આવી મરજી થઈ કે વડનું પાંદ પાડ્યું તે. જ્યાં ઊભો થઈને જોવે તો જ્યાં પાંદ પીડ્યું હતું એ ડાળીમાંથી એક ઈયળ હાલી આવે, અને ઈયળ પોતાની લાળ ઉપર પોતાના આખા શરીરનો વજન એ લાળ ઉપર હાલી આવે. એટલે મિત્ર વિચાર કરે કે ઓહો ભગવાન, કુદરતી દયા કેવી છે કે જે પોતાના મોઢાની અંદરથી લાળ નીકળે છે, આ લાળના આધારે આધારે આ ઈયળ હાલી આવે છે. તો ભગવાનની કુદરતની કેવી માયા છે. હવે આટલો વિચાર કરે ત્યાં ઈયળ ઠેઠ જમીન ઉપર ઉતરી અને ઈયળમાંથી કાળો નાગ બની ગઈ. પેલો મિત્ર જોવે છે કે મારો દીકરો નીચે તો ઈયળ ઉતરી અને આ કાળો નાગ બની ગઈ, ઘણું કહેવાય. અને કાળો નાગ બન્યા પછી જે પોતાનો નાસ્તિક મિત્ર સૂતો હતો ને એના જમણા પગના અંગોઠે ડંશ માર્યો. ડંશ કાળો નાગ મારે એટલે મિત્રનું પ્રાણ પણ ખેરું ઉડી જાય, પણ આ ભાઈબંધ દોસ્ત વિચાર કર્યો કે ઓહો આ કાળો નાગ તો મેં જોયો, કાળો નાગ મારા મિત્રને કહ્યો એ પણ મેં જોયો, હવે જો હું આની વિધિ કરવા રોકાઈશ તો આ કાળો નાગ રહ્યો એ ક્યાં જશે એની ખબર નહીં પડે. એટલે હવે ભગવાને જેમ ધારી છે એમ થાય છે, મારે હવે આ વિધિ કરવા રોકાવું નથી. અને કાળો નાગ જ્યાં નીકળો ત્યાં એની પાછળ પાછળ આ મિત્ર પણ હાલવા માંડ્યો. એ કાળો નાગ હાલતા હાલતા
બાજુના ગામની અંદર પહોંચ્યો. ત્યાં એક મોટું જબરું તળાવ, તળાવની અંદર પાંચ હાથ ભેંસો અંદર પડેલી. હવે ગામ નજીક હતું એટલે આ મિત્ર બધાને ઓળખતો તો હોય જ. એમાં પોતાના પાડોશીના વેવાયને, એનું નામ સગન, આ સગન બાપાની ભેંસને આ નાગ પાળ ઉપર ચડી અને જેવો પાણીમાં ગયો એટલે તરત જ મોટો જબરો કાદરિયો વિસી, જેને પાણીનો વિસી કહેવામાં આવે, એવો વિસી બની અને ભેંસના આંચળ હોય જ્યાં દોવાનું હોય ત્યાં આવની અંદર બટકું ભર્યું એટલે ભેંસ પાણીમાં પાણીમાં મરી ગઈ. અને વિચાર કર્યો કે જો હું છગનભાઈના ઘરે કહેવા જઈશ કે તમારી ભેંસ મરી ગઈ તો આ વિછી વયો જશે. એટલે તરત જ અને વિચાર કર્યો કે હવે આ જે બનવાનું છે તો બની ગયું, પણ આ વિછી ક્યાં જાય છે એ જોવું છે. હવે વિછી તળાવની પાળ ઉપર છે ને પાછો વળી અને ગામનો ઝાંપો આવ્યો ને ત્યાં પડ્યો, ત્યાં મોટો જબરો પાડો થયો. હવે એ જે આ પાડો થયો એટલે ગામમાંથી એક પાડો આવેલો આવે, પાડે પાડા બે ભેગા થયા, પાડે પાડા બે બાયજા, બાયજા એમાં પડખે એક કાચા પાણાની દીવાલ. ગામવાળા પાડાને આજે વિશીમાંથી પાડો બન્યો તો એ પાડાએ માથું માર્યું, પાડાને ભીત હારે ભટકાયો, ભીત પડી, ભીતની પાછળ એક શેઠ બેઠા બેઠા સીકણી ગણતા હતા, ભીત પડી એના ઉપર શેઠ દબાઈને મરી ગયા. પાડો ભટકાઈ દિવાલારે ભટકાઈને માથામાં લાગ્યો એટલે પાડો મરી ગયો. હવે આ મિત્ર સામેથી જોતો તો ઓહો હો હો, વિછીમાંથી પાડો બન્યો, પાડે પાડા બાયજા, શેઠને મારી નાખ્યા, આ પાડાને મારી નાખ્યો, આ કૌતક શેષ. હવે જો આ બધાની ક્રિયા જોવામાં રહીએ તો પાડો વયો જાય એટલે પાડાની પાછળ પાછા હલવા માંડ્યા. હવે પાડો પાછો ગામના પાદરમાં આવ્યો અને પાડામાંથી એક 20 વર્ષની બાય બની, 20 વર્ષની બાય બની, માથે બચકી મૂકી અને ગામના ઝાપાની અંદર ગઈ. ઝાપાની અંદર જાતા જ કહેવા લાગ્યા કે અહીંયા એક જયસિંહ અને વેરસિંહ બે ભાઈ રહે છે. હવે બરાબર વેરસિંહ હામો મળેલો એટલે કીધું કે હા જયસિંહ ને વેરસિંહ તો અહીંયા કણે ઘણા રહે છે, પણ તમારે ક્યાં જયસિંહભાઈ નું કામ છે? એટલે બેને તરત કીધું કે જયસિંહભાઈ ના ઘરના હમણાં ગુજરી ગયા છે, તો મારે એ જયસિંહભાઈ નું કામ છે, તો મને જયસિંહભાઈ ને ઘર દેખાડો. એટલે તરત વેરસિંહ બોલ્યો કે એ તો મારા ભાઈ થાય, મારા ભાભી હમણાં ગુજરી ગયા છે અને હવે અમે બે ભાઈ રહીશી, હાલો મારા ઘરે. હવે આ બાઈ ને વેરસી તો ઘરે લઈને આવ્યો, જયસિંહ ખાટલા ઉપર બેઠો હતો. હવે જ્યાં બે ને મહેમાન ને દેખ્યા એટલે આવો રામ રામ. હવે આ જેવડો નાસ્તિક ભગત હતો આસ્તિક, એ બાઈ ની પાછળ પાછળ આવેલો પણ ઓટા ઉપર બેઠો, અંદર શું ક્રિયા થાય છે એ જોવા લાગ્યો. એટલે બાઈએ અંદર ગઈ અને તરત જ કીધું કે જયસિંહભાઈ તમારું નામ? તો કે હા. આવો કયું ગામ? કે ગામ તો બહુ આઘું છે, પણ મેં વાત હમણાં સાંભળી છે કે તમારા ઘરવાળી ગુજરી ગયા છે, તો હું એકલી અટુલી છું, તો મને તમારા ઘરની અંદર રાખો ને, મારે તમારું ઘર માંડવું છે. એટલે જયસિંહે કીધું કે ભાઈ અમારા મારા 5-6 ભાઈઓ અહીંયા કણે છે, તો હું એને કહેતો આવું તમારે અહીંયા કણી રોટલા પાણી કરજો અને રહેજો, એમાં અમને કાંઈ વાંધો નથી. જયસિંહને એમ થયું કે આપણે રોટલા કરવા વાળા આવી જાય તો મારે બે ભાઈને ઉપાધિ નહીં. હવે આમ વાત કરે છે
જયસિંહ પાઘડી પહેરીને ભાઈને કહેવા ગયો, બાઈ અને વેરસી બે બેઠા છે, એટલે તરત જ બાઈ વેરસીને કહેવા લાગી કે વેરસીભાઈ, બાર તો મેં વાયકા તમારા ભાઈની બહુ સાંભળી હતી, પણ ઘીરે આવ્યા પછી મને તો તમે ગમો છો, જો તમે કુંવારા જ હોય ને તો હું તમારી આરે લગ્ન કરું તો તમને કઈ વાંધો નથી ને. એટલે વેરસી કે ભાઈ મારા ભાઈ આરે લગ્ન કરો કે અમારી આરે કરો, અમારે તો ઘરમાં કોઈ છે નહીં, એટલે રોટલા ઘડવા વાળા જોઈશે, રોટલા તમે ઘડી દો, તમારે ખાવા પીવાનું થાય ને તમારે રહેવાનું થાય, અને અમે બે ભાઈ ને અમારે કઈ હાથી રોટલા કરવા નહીં, માટે તમને જેમ ઠીક લાગે એમ હમણાં અમારા ભાઈઓ આવે એટલે કહીજો. આમ વાત કરીને જ્યાં બેઠા થોડી વાર થઈ ત્યાં જયસિંહ પાછો આવ્યો. હવે જયસિંહ પાછો જેવો આવ્યો એટલે તરત જ બાઈએ બસકો માથે મૂકીને કે લ્યો રામે રામ. અરે પણ મારા ભાઈઓ હમણાં આવે છે, કેમ રામે રામ? કે મેં તમારું ઘર માંડ્યું નથી ને. કે ના, કે ઈ મોર તો તમારા નાના ભાઈ એમ કે છે મારું ઘર માંડો તો મારે કોનું માંડવું. અને જયસિંહ ને એકદમ ક્રોધ ઉત્પન્ન થયો કે આ હા હા, આપણા ઘરની અંદર એક બાઈ હવે એનું માંડે મારું માંડે, એમાં શું ફેર પડવાનો હતો? પણ મારા નાના ભાઈને લાલચ જાગી છે એટલે એકદમ હવે આ બાઈ તો જતી રહી, પણ એ જયસિંહે તરવાર સામે ટીંગાતી તલવાર લઈ અને પોતાના ભાઈ વેરસીના ગળા ઉપર મારી, એટલે વેરસીનું ગળું નોખું થઈ ગયું, વેરસીનું મૃત્યુ થયું. હવે જેવું એનું મૃત્યુ થયું એટલે તરત જયસિંહના મનની અંદર અહોભાવ થયો, આ હા હા, આ બાઈ તો હજી આપણા ઘરમાં આવી નથી, કેનું ઘર માંડ્યું પૂછ્યું નથી, છતાં મેં મારા ભાઈને મારી નાખ્યો, હવે હું અહીંયા બધા આવશે એને મોઢું શું બતાવીશ, હવે કોક ખુશ છે તારો ભાઈ કેમ મરી ગયો તો હું એને જવાબ શું દઈશ. એટલે પોતે પણ તલવાર ગળા ઉપર મૂકી અને ધડથી મસ્તક જુદા થઈ ગયા, બે ભાઈની લાશો પડી છે. હવે આ ક્રિયા ઓલો જે ભગત હતો એ જોતો, એનું બાઈ નીકળી એટલે તરત જ બાઈની પાછળ પાછળ હાલતો થઈ ગયો, ઘોર જંગલની અંદર ગયા. એમને આકાશમાંથી વિમાન ઉતર્યું ને વિમાન ઉતરતા વેત જ ઓલી બાઈ વિમાનમાં ચડવા જાય એટલે તરત જ ઓલા ભગત માણાએ કીધું કે જો વિમાનમાં બેહે તો તને રામ દુવાઈ છો, તું સો કોણ મને કહેતી જા. એટલે બાઈએ કીધું કે ભાઈ સાંભળવું રહેવા દે, અને તમે ભગત માણસો, તમને કાંઈ ગળે ન વળગ્યું એટલે તમે મને જોઈ શક્યા, નકર કોઈ જોઈ શકે નહીં, પણ તું સો કોણ પેલા એ મને કે. એટલે કીધું કે ભાઈ હું યમરાજાનો દૂત છું, યમરાજાના દૂતને તો કહે ને સિંગડા હોય કે ના હોય કોઈ વસ્તુ નો હોય, યમરાજાનો દૂત એટલે અમને ત્યાંથી કહેવામાં આવે કે જાઓ ફલાણા માણસનું મૃત્યુ આનાથી છે, તમારે ન્યા બનવું પડે. જેમ પાંદડાનું મૃત્યુ ઈયળના ડંખે હતું એટલે મારે અહીંયા ઈયળ બનવું પડ્યું, તારા ભાઈબંધ નો મોત નાગ કરડવાથી હતું એટલે મારું ત્યાં નાગ થવું પડ્યું, ભેંસ નું મોત એક વિશીના કરડવાથી હતું એટલે મારે ત્યાં વિશી થવું પડ્યું, પાડાનો મોત પાડે પાડે બાજવાથી હતું એટલે મારે અહીંયા પાડો થવું પડ્યું, અને શેઠ નું મોત એક ભીત પડવાથી હતું એટલે મારે ખરા ઉનાળે આ ભીત ને પાડવી પડી, અને આ બે ભાઈના મોત એક બાઈના કજિયામાં હતા એટલે મારે અહીંયા બાઈ થવું પડ્યું. હવે આ બધાય જીવને મેં અમરાપુરની અંદર સ્વર્ગમાં મોકલા નરકમાં મોકલા એ મારો રામ જાણે, પણ અમારે તો જેના મૃત્યુ હોય એ અહીંયા થવું પડે, એટલે આટલા જીવ લઈને હું હવે જાઉં છું. તો કે મારું મોત છે ને એ કહેતી જાતો કે એ મારું કામ નહીં, કારણ કે ભગવાનને ખબર હોય કોનું મોત કેનાથી હોય. તો કે તું પૂછી ના આવ, હું અહીંયા ત્યાં લગી ઊભો છું, ન આવી તો તને રામની દુઆય છે. એટલે જમરાજાનો દૂત તો યમપુરીમાં જઈને કહેવા લાગ્યો કે ભાઈ એક ભગત આવી રીતે મારી પાછળ ને પાછળ આવ્યા ને મને જોઈ ગયા છે, તો એને પૂછ્યું છે કે મારું મોત શેને છે. એટલે તરત જ યમપુરીની અંદર જે ચોપડો હતો નિમાર્થીને જોઈને એને કીધું કે ભાઈ જાઓ એને કહી દેજો
કે આજથી 6 મહિને તમારું મૃત્યુ છે અને તમને તમારા ગામના રાજા રહ્યાને એ હોળી ઉપર ફાંસી ચડાવી દેશે, ફાંસી તમને અપાવશે. એટલે મિત્રને આવીને કીધું કે ભાઈ તમારું મોત આવી રીતે છે ભગતરાજ, હવે આ તો ગામમાં અવતર્યો, છોકરા 3-4 હતા એટલે છોકરાને કીધું કે ભાઈ મારે હવે તપ કરવા વયું જવું છે. અરે બાપા, પણ ઘરે ને ઘરે તમે સેવા પૂજા કરો, તમે પાણી માગો તા દૂધ હાજર કરશું અને દૂધ માગો તા ઘી હાજર કરશું, તમને કોઈ જાતની તકલીફ નહીં પડવા દે અને ઘરે ને ઘરે ભક્તિ કરો તો સારું. એટલે બાપાએ કીધું કે ભક્તિ ઘરે ન થાય, મારે જંગલમાં વહી જવું છે. હવે આ બાપા તો ત્યાંથી હાલી નીકળ્યા. હાલતા 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 1 મહિનો 1.25 મહિનો એક ધારા હેલા, એક ધારા 1.25 મહિનો હાલ્યા એટલે એક મોટું જબરું વનરાય આવી વગડો આવી ગયો, જે અવાવરું જગ્યા કે જ્યાં પંખીને આવવું હોય તો વિચાર કરવો પડે એવી જગ્યા અને એવું જંગલ આવી ગયું. અને ત્યાં આ પટેલ એક ઝૂંપડી બનાવી અને રહેવા લાગ્યા અને શિવની પૂજા કરવા લાગ્યા. એમ કરતા કરતા 6 મહિનામાં એક દિવસ આડો રહ્યો. એટલે આ પટેલને અભિમાન આવી ગયું, ઓહો હવે હું જીવી જવાનો, હવે હું બચી જવાનો. કેમ કેમ બચી જવાનો? કે મારું ગામ અહીંયાથી હું હાલીને જાઉં તો 1.25 મહિનો થાય, દોડીને જાઉં તો 2 દી થાય, વાહન લઈને જાઉં તો 2 દી થાય અને 6 મહિના તો કાલ પૂરા થઈ જવાના છે. આવો વિચાર કરીને જ્યાં અભિમાન આવ્યું ત્યાં તો જંગલની અંદર એક રથ ઘોડા આમ તેમ ખેંચે અને બચાવો બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યા. એટલે તરત જ આ પટેલ બહાર નીકળ્યા. પણ હવે પટેલ રહ્યા નહોતા, કારણ કે દાઢી થઈ ગઈ હતી, મૂછ થઈ ગઈ હતી, મોટી જટા થઈ ગઈ હતી, એટલે સાધુ જેવા થઈ ગયેલા, જંગલના સંત સાધુ હોય ને એવા થઈ ગયેલા. એટલે તરત જ અંદર 2-3 બૈરા બેઠેલા રથમાં, એટલે કે બાપુ અમને બસાવો ને, બાપુ અમને બસાવો. પણ શે શું? તો કે અમારો સારથી આ રથને મૂકીને વયો ગયો અને ઘોડા રિયા મારા હાથમાં રહેતા નથી. તમે જો આ બાજુના ગામ લગી આ રથને મૂકી જાઓ ને બાપુ તો બહુ તમારો આભાર. આવી જે વાત કરી ત્યાં બાપુનું દિલ રહ્યું ને ડોલી ગયું. એને એમ થયું કે આ બૈરા માણસે સ્ત્રીની જાતું છે, જંગલની અંદર એકલા છે, ભૂલા પડી ગયા છે, તો લાવ રથ લઈ અને આ ઘરે ગામ મૂકવા જવામાં શું વાંધો છે. આમ વિચાર કરી અને એ બાપુ તો રથની ઉપર ચડ્યા, ઘોડાની લગામો હાથમાં લીધી અને 2 હાથની અંદર લગામ જાલી અને ઘોડાને હંકારવા ગયા અને ડચકારો કર્યો. ત્યાં તો રથ પવન વેગે ઉડ્યો, ઘોડા બોડા થઈ ગયા હાલો અને રથને આવી સીધી પાખું, બૈરા બૈરા બધું થઈ ગયું અલોપ. રથને પાખું આવી અને રથ ઘારા રારા રારા કરતો ઉડ્યો અને 7 મિનિટમાં એનું જૂનું ગામ હતું. એ ગામની અંદર એક બગીચો ને બગીચાની અંદર છોકરાઓ નાના નાના રમે, એના રથ ત્યાં જઈને પીડો અને 2 રથના પૈડા નીચે એક એક છોકરાના મૃત્યુ થઈ ગયા. હવે મૃત્યુ થઈ ગયા એટલે તરત જ રાજાને ખબર પડી કે મારો છોકરો મરી ગયો અને પ્રધાનનો છોકરો મરી ગયો. આવીને બધાએ કીધું કે બાપુ તમારો છોકરો કોક બાવાએ મારી નાખ્યો છે. આ તો બધા ભેગા થઈ ગયા, સૈનિકોએ તો પટેલને જાળી લીધા. અરે બાપુ તમે આવા છોકરાને મારી નાખ્યા, આમને તેમને, બાપુ તો મીંડા દાંત કાઢવા. અરે બાપુ તમને આ તમને કઈ ભાન છે, તમે છોકરાને મારી નાખ્યા ને હજી તમે દાંત કાઢો છો. આ રાજાનો છોકરો છે, રાજાનો કુંવર છે, એકનો એક કુંવર છે, એક આ પ્રધાનનો કુંવર છે અને તમને દંડ દેવામાં આવશે. તો એ બાપુ તો દાંત કાઢે.
રાજ દરબાર ની અંદર ખબર પડી એટલે રાજાએ તરત કહી દીધું કે એ બાપુ હોય જે હોય મારે એનું મોઢું જોવું નથી, તમે એને ફાંસીએ ચડાવી દો. ફાંસીનો હુકમ થઈ ગયો એટલે સવારના પોરમાં કે તમને ફાંસી દેવામાં આવશે બાપુ, કાલ તમને ફાંસી દેવામાં આવશે, આજનો દી તમે આમાં આરામ કરી લ્યો. એટલે બાપુ દાંત કાઢવા માંડ્યા, ખડખડાટ હસવા માંડ્યા. બધા સૈનિકો કે બાપુ તમને ફાંસી દેવાની, કે કોણ મને ફાંસી ઉપર ચડાવે, કે અમારા ગામનો રાજા, તમે દાંત કાઢો છો તમારો જીવ વયો જવાનો છે. એટલે કે ભાઈ તમારે શું કામ છે, જો આનું રહસ્ય સાંભળવું હોય ને તો તમારા ગામના રાજાને મોકલો મારી પાસે. એટલે બધા દરબારીઓ હતા જે સૈનિકો હતા એ આવીને રાજાને કીધું કે બાપુ ઓલા બાપુ તો દાંત બહુ કાઢે છે અને એમ કહે છે કે તમારે એ સાંભળવું હોય તો તમારા ગામના રાજાને મોકલો. એટલે રાજાને પણ વિચાર થયો કે આ દાંત છેના કાઢે છે બાપુ, લાય એની પાસે જવું પડશે. એટલે બાપુ તો આવ્યા જેલની અંદર અને ઓલા બાપુ જ્યાં દાંત કાઢતા હતા ત્યાં જઈને કે બાપુ દાંત છેના કાઢો છો, કે તમને ફાંસી દેવાની છે, કે મને કોણ ફાંસી ચડાવવાનું છે. એ કે રાજા કે હું ચડાવવાનો છું હું. અરે ભલા માણા તારું શું કામ, તું શું ગજુ કરે, સાંભળ કે આજથી 6 મહિના પહેલા આ વડની નીચે એક પટેલ હુતા હતા, એનું નામ હતું રૂપસંગ, એને નાગ કરડો ની મરી ગયેલા. એટલે તરત વિચાર કર્યો કે હા બાપુ તો કઈક જાણકાર લાગે છે. આજથી 6 મહિના પહેલા એક ભેંસ ને વિસી કરડ્યો તો ભેંસ મરી ગઈ, તો કે હા બાપુ. આજથી 6 મહિના પહેલા ફલાણા ફલાણા ગામની અંદર એક પાડે પાડો બાજો ને એક ભેત પડી એમાં શેઠ મરી ગયા, તો કે હા બાપુ. આજથી 6 મહિના પહેલા એક બાઈ ના કજિયામાં 2 ભાઈ મરી ગયા ફલાણા ગામની અંદર, તો કે હા બાપુ. તો કે આ તારા છોકરાનું મોત હતું નહીં, મારા હાથથી લખેલું હતું, અને મારું મોત તું મને ફાંસીએ ચડાવવાનો હતો એવી રીતે હતું. અને સાંભળ આજથી 100 મહિના પહેલા તારા ગામમાંથી કોઈ પટેલ જાત્રા કરવા ભક્તિ કરવા વયા ગયા છે, ના તો પટેલના છોકરા ન્યા હતા. એટલે કે હા અમારા બાપા ભક્તિ કરવા જ ગયા છે, એટલે દાઢી મૂછ ને એવું જ્યાં કઢાવ્યું ત્યાં તો પટેલ ખુદ હતા. એટલે રાજાએ કીધું કે ઓહો કાકા, હવે તો હું મારે કે છોકરાનું જે થવું થયું પણ હવે તમને ફાંસીએ ચડાવવા નથી. એટલે પટેલે કીધું કે નહીં, રાજા બોલ્યા બીજું બોલે નહીં, માટે મને તારે ફાંસી તો ચડાવવો જ પડશે. એટલે રાજાને બધા ભેગા થયા ને વિચાર કર્યો કે હવે આને કરવું કેમ, પેલા ફાંસી એમ દેતા હતા કે 2 બાજુ ગાડા જોડે અને એ 2 પગ હોય ને એ માણસના બાંધી અને 2 બાજુ ગાડા ધોડાવે એટલે માણસ ઉભે ઉભો ફાટી જાય, આને ફાંસી કહેવાતી. એટલે રાજાએ વિચાર કર્યો, પ્રજાનોએ વિચાર કર્યો કે હવે જે થવાનું છે તો થઈ ગયું છે, અમારા છોકરા તો પાછા હોવાના નથી, પણ તમને ફાંસી દેવાઈ જાય તમને કંઈ થાય નહીં એવો રસ્તો કાઢી. એટલે કાચું સૂતર મગાવ્યું અને 2 બાજુ ગાડા જોડ્યા, કાચા સૂતરના જે દોરડા હતા ને એ પટેલના પગમાં બાંધ્યા અને 2 બાજુ ગાડા જોડી અને જ્યાં ગાડા ધોડાવ્યા ત્યાં તો એ કાસા સૂતર હતા ને એમાંથી હીરની દોરી થઈ ગઈ, હાસું હીર જે તૂટે નહીં એવી દોરી કઠણ થઈ ગઈ અને પટેલ ઊભે ઊભો ફાટી ગયો. એટલે મૃત્યુ કોઈ દી કોઈને છોડતું નથી. આપણને એમ થાય છે કે જો હું અહીંયા વહી ગયો હોત ને તો બચી જાત, હું ફલાણા દવાખાને ગયો હોત તો બચી જાત, હું ફલાણી દવા પીધી હોત તો બચી જાત, પણ કર્મે લખો કીર્તારને ધૈરા ધણીતા થાય, હુનર કરો 1000 તોય આખરના આડા ફરે સઠીના કોઈ દી લેખ ચૂકે. એટલે ભાગ્યની અંદર જે લખ્યું હોય ને, મારો કહેવાનો મતલબ એ છે કે કોના થકી જીવી રહ્યા છે એ હજી આપણને ખબર હોતી નથી, અને ક્યારે આપણને જમવા મળશે, ક્યારે આપણને સુવા મળશે, આ બધું ભાગ્યમાં લખેલું હોય. એમ જ થાય, એમ જ થાય, એમ જ થાય.